ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના સત્તર હજાર આઠસો ચુમ્મોતેર કેસો નોંધાયા છે દેશમાં કુલ પાંચસો લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા પંદરસો ત્રેપન કેસ સામે આવ્યા છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છત્રીસ દર્દીઓ મૃત્યુ પામ્યા છે આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે અગત્યના આંકડાઓ જાહેર કર્યા છે દેશમાં કોરોનાના સંક્રમણની ગતિ ધીમી થઈ રહી છે પહેલા ત્રણ ચાર દિવસમાં કોરોના કોરોનાની સ્પીડ પર બ્રેક લાગી છે ઉલ્લેખનીય છે કે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત કુલ ત્રેવીસ રાજ્યોના ઓગણસાઠ જિલ્લાઓ કોરોના મુક્ત થયા છે આ જિલ્લાઓમાં છેલ્લા ચૌદ દિવસમાં કોઈ પણ નવો કેસ નોંધાયો નથી જામનગર જિલ્લામાં કોરોના કાબુમાં છે જેને પગલે કલેક્ટર રવિશંકરે સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં લોકડાઉનની છૂટછાટો અંગે જાહેરનામું બહાર પાડ્યું છે આજથી મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર સિવાયના ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે જામનગર શહેરના જીઆઈડીસી ફેઝ વન ટુ અને થ્રી સદંતર બંધ રહેશે દરેડ અને પણ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી નથી જામનગરમાં શહેરી વિસ્તારમાં લોકડાઉન પહેલાની જેમ જ યથાવત છે નંબરવાળા ચશ્મા બનાવી આપતા ઓપ્ટિકલ્સની દુકાનોને શહેરી વિસ્તારોમાં છૂટ આપવામાં આવી છે આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર સુતારી કામ કરતા કારીગરોને પણ છૂટ મળી છે પરંતુ આ કાર્યો સંલગ્ન સામાનની સરકાર હસ્તકની તમામ કચેરીઓ આજથી કાર્યરત થઈ છે બાકીની જરૂરી સેવાઓ પહેલાની જેમ જ કાર્યરત છે શરાબના ધંધાર્થી વિજય માલ્યાએ નવ હજાર કરોડ થી કૌભાંડ કર્યું છે તેણે પોતાની ફિશર એરલાઇન્સ માટે વિવિધ બેંકો પાસેથી નવ હજાર કરોડથી વધુની લોન લીધી હતી આ દેવું ચૂકવવાનું છોડી વિજય માલ્યા બ્રિટન ભાગી ગયો હતો બ્રિટનની કોર્ટે બે હજાર અઢારમાં જ ભારતને માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી હતી પરંતુ તેની માલ્યાએ અપીલ કરી હતી આ અપીલ બ્રિટનની કોર્ટે ફગાવી દીધી છે જેને પરિણામે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો છે જામનગરની જીજી હોસ્પિટલમાં રવિવારે કોરોનાના કુલ ઓગણીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું પરીક્ષણ થયું હતું જે પૈકી જામનગર જિલ્લાના તમામનું દ્વારકા જિલ્લાના એક પોરબંદર જિલ્લાના સાત તથા ગીર સોમનાથ જિલ્લાના ચાર દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે આજે જામનગર જિલ્લાના અઢાર પોરબંદર જિલ્લાના દસ તથા ગીર સોમનાથ જિલ્લાના પાંચ દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે લોકડાઉન ને પગલે જામનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ ખેડૂતો દ્વારા આ નિર્ણયનો ભારે વિરોધ થતા તંત્રએ નિર્ણય બદલ્યો છે હાપા માર્કેટિંગ યાર્ડ સહિત જિલ્લાભરના વિવિધ યાર્ડ 25 એપ્રિલ થી કાર્યરત થશે દરેક યાર્ડ દ્વારા એક રજિસ્ટ્રેશન નંબર જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોએ એ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટર થયેલા ખેડૂતોને મેસેજ કરી નિયત તારીખે માલ વેચવા યાર્ડ બોલાવવામાં આવશે સમગ્ર પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવામાં આવશે